હેલો સ્ટુડન્ટ વેલકમ બેક ઇન માય સ્માર્ટ એન્ડ બેસ્ટ એજ્યુકેશન ચેનલ આજે આપણે દ્વિચાલ સુરેખ સમીકરણ યુગમાં ચેપ્ટરની અંદર આગળ વધતા આપણે ગયા વિડિયોમાં આદેશની રીત શીખ્યા હતા જેમાં આપણને ડાયરેક્ટ ઇક્વેશન સમીકરણ આપેલા હતા તેના પરથી આપણે ઉકેલ મેળવી રહ્યા હતા અહીં આપણે આદેશની રીત જ શીખીશું જેમાં તમને રકમ આવી રીતે શબ્દોમાં આપેલી છે તો આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ અહીં આપેલ છે બે સંખ્યાનો તફાવત છવી છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી ત્રણ ગણી છે તો તે બે સંખ્યાઓ શોધો તો અહીં આપણે શું કરવાનું અહીં આપણે સંખ્યા ધારવી પડશે એટલે કે આપણે ધારીએ ધારો કે મોટી સંખ્યા એક્સ છે અને નાની સંખ્યા વાય છે હવે આપણને જે રકમ આપેલી છે તેના પરથી આપણે બે સમીકરણ બનાવીએ અહીં બે સંખ્યાનો તફાવત છવ્વીસ છે એટલે કે એક્સ માઇનસ વાય બરાબર છવ્વીસ થશે ને બીજું હું કીધું છે એક સંખ્યા બીજી સંખ્યાથી ત્રણ ગણી છે એટલે કે એક્સ વાયથી ત્રણ ગણી છે એટલે કે એક્સ બરાબર વાય તો આપણે આ બે સમીકરણ મળ્યા તેના પરથી આપણે ઉકેલ શોધીએ સમીકરણ એકમાં આ જે એક્સની કિંમત ત્રણ વાય આવી એ મૂકીએ તો આપણને ડાયરેક્ટ વાય મળે એટલે કે ત્રણ વાય માઇનસ વાય બરાબર છવ્વીસ તો ત્રણ વાયમાંથી એક વાય જાય એટલે બે વાય બરાબર છવ્વીસ તો વાય બરાબર છવ્વીના છેદમાં એટલે તેર દુ છવી થશે તો વાય બરાબર તેર વાયની કિંમત મળી હવે આ વાયની કિંમત સમીકરણ બેમાં મૂકીએ તો એક્સની કિંમત મળે તો એક્સ બરાબર ત્રણ ગુણ્યા વાય એટલે કે ત્રણ ગુણ્યા તેર તેથી એક્સ બરાબર ઓગણચાલીસ તો ઉકેલ શું મળશે ઓગણચાલીસ અને તેર જો તમને સમજાણો ન હોય તો મને જરૂર જણાવજો થેન્ક યુ